હાલ લોડિયા પંથકમાં પીજીવીસીએલના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીના વડિયા પંથકમાં ધજિયા આવડી રહ્યા હોય તેવા કિસ્સાઓ બની રહ્યા છે. થોડા સમય પહેલા દેવડકી ગામે અમરેલીથી ખાતરની ગાડીમાં આવેલ મજૂરોને શોટ લાગતા કમકમાટી ભર્યું મૃત્યુ થયાની તાજેતરમાં ઘટના બની હતી. ત્યારે બરવાડા બાવળ ગામ ખાતે ખેત મજૂર ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે વીજ પોલના નીચે પડેલા વીજ વાયરો હાથમાં આવી જતા મૃત્યુને ભેટિયાનો બનાવ બન્યો હતો. ત્યારે વડિયાના પીજીવીસીએલના કર્મચારી અને હેલ્પર અંકેશભાઈ એમ કણસાગરા વડિયા સીમ વિસ્તારમાં વીજ ફોલ્ટ હોવાથી રિપેરિંગ કરવા માટે વીજ પોલ પર રિપેરિંગ કરવા ચડ્યા હતા ત્યારે અચાનક વીજ શોક લાગ્યો અને વીજ પોલ પરથી નીચે પટકાયા હતા. આ ઘટનાની જાણ વડિયા પીજીવીસીએલના કર્મચારીઓને થતાં પીજીવીસીએલના કર્મચારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી વડિયા સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા અને પીજીવીસીએલના કર્મચારીને પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે હેલ્પર લપસીને પડ્યા છે. ત્યારે પત્રકારે હોસ્પિટલના તબીબને પૂછવામાં આવ્યું ત્યારે તબીબે સાફ સાફ જણાવ્યું કે આ વ્યક્તિને વીજ શોક લાગ્યો છે અને પગ અને કમરના ભાગે વીજ શોકથી ઈજા પામેલ છે અને વીજ પોલ પરથી નીચે પડ્યા છે. ત્યારે વીજ કર્મચારીઓ દ્વારા બીજું આશ્ચર્યજનક કહેવામાં આવ્યું કે આ વીજ પોલનો પાવર બંધ કરી દેવામાં આવ્યો હતો છતાં પણ શોક લાગ્યો છે. હાલ વીજ કર્મચારીઓ દ્વારા કંઈકને કંઈક છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તેવા વિધક સવાલો ઉદ્ભવી રહ્યા છે. આ ઘટના જોઈએ તો વડિયાના જાહેર માર્ગો પર સ્કૂલોની બગલમાં પીજીવીસીએલના લોખંડના વીજ પોલ અને સબસ્ટેશનો ખડકાયેલા છે. જ્યાં ત્યાં ખુલ્લા વીજ વાયરો લટકતા જોવા મળે છે. સબસ્ટેશનો પાસે કોઈ પણ પ્રકારની તાર ફેન્સિંગો કરવામાં આવી નથી ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓની અવર જવર પણ રહેતી હોય છે. સ્થાનિક લોકોને મુખ્ય માર્ગો પર અવર જવર રહેતી હોય છે. ક્યારેય કોઈ વીજ શોક કે ગંભીર અકસ્માતની ઘટના બને તે કહી શકાય નહીં છતાં વડિયા પીજીવીસીએલ પોતાની ઘોર નિંદ્રામાં મગ્ન છે. હાલ તાજેતરમાં જ વીજ શોકના ત્રણ ત્રણ બનાવો બની ચૂક્યા છે ત્યારે વડિયાની સ્કૂલો અને આંગણવાડીઓ પાસે ખડકેલા વીજ પોલ સબસ્ટેશનોના કરોડિયાની માફક લટકતા જોવા મળે છે. દેશના ભવિષ્ય તમામ ભૂલકાઓનો આ વીજ પોલ વીજ શોક જેવી ઘટના બને અને જીવનો ભોગ બને તે કહી શકાય નહીં. ત્યારે હવે વડિયા પીજીવીસીએલ તંત્રની ઘોર નિંદ્રામાંથી જાગશે કે નહીં તે તો આવનારો સમય તેમજ બંધ પાવરમાં કે પછી શરૂ પાવરમાં વીજ પોલ પર પીજીવીસીએલના કર્મચારીને લાગેલ શોક તે તપાસ દરમિયાન જ વીજ પોલની પોલ બહાર આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.